મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અષાઢ વ્રત તેરસથી શરૂ થતું અષાઢ અમાવસ્યા સુધી ચાલતું ત્રણ દિવસ ચાલતું વ્રત એ વ્રત જીવ્રત વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ એવ્રત જીવ્રતનું વ્રત એ મા એવ્રતમાં અને જીવ્રતમાંનું વ્રત છે જેને આપણે દિવાસો પણ કહીએ છીએ અષાઢ માસની અમાવસ્યાના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે અને દિવાસાનું વ્રત એ અષાઢ માસની અમાવસ્યાના દિવસે એક દિવસ પણ લઈ શકાય છે સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરે છે નવી પરણેલી વહુ પરણ્યા પછી આ અષાઢ વદ તેરસથી લઈને વ્રત શરૂ કરે છે આ વ્રત અમાસના દિવસે પૂર્ણ થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને એ વ્રત અને જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવાનું હોય છે ઉપવાસ કરવાનો હોય છે ફલ ફલાદિ લઈ શકાય છે રાત્રે જાગરણ કરવાનું હોય છે આ રીતે આ વ્રત પાંચ વરસ સુધી કર્યા પછી ઉજવવાનું હોય છે આ વ્રતના પ્રભાવથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિને દીર્ઘાયુ મળે છે અને સંતાનની પણ રક્ષા પ્રાપ્ત થાય છે આમ ઘરની સંસારની સુખાકારી માટે આ એવ્રત જીવ્રત અથવા તો દિવાસાનું વ્રત લેવાય છે આ વ્રત કરનારે આ વ્રતકથા અવશ્ય સાંભળવાની હોય છે તો આવો મિત્રો આપણે સાંભળીએ એવ્રત જીવ્રત કે દિવાસાની વ્રતકથા

કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું તેમની આરાધના કરું ભગવાન ભોળાનાથ જો પ્રસન્ન થાય તો મારી પ્રાર્થના અવશ્ય સાંભળશે આપણી મનોકામના પૂર્ણ થશે આવો વિચાર કરીને તે બ્રાહ્મણ દેવ જંગલ તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા ત્યાં તેણે એક મહાદેવનું જૂનું પુરાણું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજા કરતું ન હતું તે અવાવરું પડ્યું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ દેવ તો પ્રથમ આખું મંદિર સાફ સુફ કરી દીધું પછી તે ભગવાન શિવની પૂજા કરવા માટે બેસી ગયા તેણે સતત છ દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યા અને તેણે ત્યાં જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ શું આપું તને ત્યારે પારધીએ કહ્યું હે ભગવાન શિવ મારે તો સાત દીકરા જોઈએ છે તથા સ્તુ કહીને ભગવાન ભોળાનાથ તો અંતર ધ્યાન થઈ ગયા પારધી તો વરદાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈને ચાલ્યો ગયો આ જોઈને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યા કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન શિવ પ્રસન્ન થતા નથી અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘેરે પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈને બ્રાહ્મણને ગુસ્સો આવ્યો તેણે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ દેવ જેવા શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડીને તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈ છે ત્યારે બ્રાહ્મણ દેવે ભગવાન મહાદેવને પ્રણામ કર્યા વંદન કર્યા અને કહ્યું હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘેરે પારણું બંધાતું નથી જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ સાત સાત દીકરા આપી દીધા ત્યારે ભગવાને બ્રાહ્મણને શાંત કરીને કહ્યું હે બ્રાહ્મણ જુઓ પેલા છાણનો પોદરો તેમાં કેટલા કીડા ખદબદે છે પારધીને સાત દીકરા આપ્યા પણ એ વાત જાણ છે જા હું તને એક એવો દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે ને પૂરું ભણી રહે પછી જ પરણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં તે ખૂબ જ સુંદર અને જ્ઞાની હશે સારું કહીને બ્રાહ્મણ દેવ તો પોતાને ઘેરે ગયા થોડા દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે તેને એક સુંદર દીકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો દિવસે એ દિવસે દીકરો મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર કેમ ન હોય ભગવાન મહાદેવનું વરદાન હતું તે એકવાર વાંચે આખો પાઠ મોઢે થઈ જાય ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો બાર વરસનો થયો ગામે ગામથી એના માગા આવવા લાગ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવે આપેલી શરત ભૂલી ગયા દીકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો ત્યારે બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનું શક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને તેના લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીના કડાકા અને ભડાકા થવા લાગ્યા જોતજોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થયા એટલે આખી જાન નીચે ઉતરીને એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીઝ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળો ત્રો નાગ સડસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આંખું શરીર લીલું જમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો રો કકળ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરે છેવટે બધાને સમજાવીને તેમણે માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે ગઈ નહીં તે પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો તેના જીવને ભારે અધોગતિ અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબને ખભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલતી એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવનું દેરું જોયું તે સબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી મધરાત થતાં એવ્રતમાં આવ્યા જોઈએ તો દેરું બંધ અંદરથી સાકળ ભીડેલી એટલે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પછી પ્રેત છે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું એ એ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ બોલી માં હું ભૂત નથી પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાફ કરડ્યો માતાજી મારા પતિને જીવતો કરો એવ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું ત્યારે બહુ બોલી હા મા તમે કહેશો તેમ કરીશ એમ કહેતા જ સબ એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે પણ દેરાને બારણા બંધ થયેલા જોયા અને બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે ત્યારે વહુએ બારણા ઉઘાડ્યા એ વહુને જોતાં પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ બોલી મા હું ભૂત નથી પ્રેત નથી એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના શબની રખેવાળી કરું છું મા મારા પતિને રસ્તામાં સાફ કરડ્યો છે આપ તેને સજીવન કરો ત્યારે જીવરતમાં બોલ્યા પણ જો તું મારું કહ્યું માન તો ત્યારે વહુએ કહ્યું હા મા હું તમારું કહ્યું માનીશ આમ કહેતા જ સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતાં જયામાં આવ્યા તેમણે પણ દેરાના બંધ બારણા જોયા અને વહુને કહ્યું ત્યારે વહુએ પણ તેમને તે જ રીતે કહ્યું કે મા હું તમારું કહ્યું માનીશ ત્યારે સબમાં શ્વાસ શરૂ થયો છેલ્લા પહોરે વિજયામાં આવે છે તેમણે પણ વહુને એ જ પ્રમાણે પૂછ્યું અને વહુએ કહ્યું કે હા માં હું તમારું વચન પાડીશ બીજિયામાં પાણી ભરીને મૃતદેહ પર અંજલી છાંટે છે ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભા થયા પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરખ ઘેલી બની ગઈ ત્યારે વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં છે એટલે વહુએ તો માંડીને બધી વાત પોતાના પતિને કરી આ સાંભળીને પછી શાંત થઈને વર કહે છે પોતાની બહુને મને ભૂખ લાગી છે અને તરસ પણ લાગી છે બહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાય ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા 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 વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા એટલે વહુને વાતો કરતા જોયા ત્યારે એમને આશ્ચર્ય થયું એમને થયું કે અરે આ વરના માતા પિતા તો ગામમાં રોકકડ કરે છે અને અહીં તો આ બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ઠઠ્ઠા મસ્કરી કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણીને જઈને બધું કહ્યું કે રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને શાંતિથી વાતો કરે છે ગોવાળોની વાત સાંભળીને બધાને આશ્ચર્ય થયું બધાને આ વાત ખોટી લાગી કારણ કે રાત્રે તેઓ બ્રાહ્મણના દીકરાના સબને જંગલમાં છોડીને આવ્યા હતા બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાના માના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણીને રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડીને વર કન્યાના સામૈયા કરે છે પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘેરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા પછી વહુએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ એટલે એ એવ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન તો યાદ છે ને બહુ બોલી હા માતાજી બોલ્યા તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળોતિયામાં વેટીને એવ્રત માને આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઊઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે સાસુ બોલી અલી બહુ છોકરો ક્યાં ગયો વહુ બોલી મને નથી ખબર ત્યારે સાસુને વહેમ થયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી આ કોઈ જાદુ ટોણા જાણતી લાગે છે અને આ કામ પણ તેનું જ હોઈ શકે છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાયા આખા ગામમાં હાહાકાર વર્તાયો થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને તે રાત્રે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે મારી વહુ ચૂડેલ છે ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતા જયામાં આવ્યા અને સાસુમાને ઊંઘાડીને મા જયા બાળકને લઈને અલોપ થઈ ગયા સવાર થતા સાસુમાની આંખ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા છતાં પણ વહુ કાંઈ ન બોલી તે ચૂપ જ રહી ધીરે ધીરે વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોસીમાએ તરત જ આ વાતના સમાચાર રાજાને આપ્યા રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરાત થતા વિજયામાં આવ્યા દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અદૃશ્ય થઈ ગયા બહુ બિચારીએ તો સરત પ્રમાણે માતાજીને દીકરા સોંપી દીધા સવાર થતા રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા સાસુમાં તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા આ મારી વહુ જરૂર ચૂડેલ છે મારા ચાર ચાર દીકરાના દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા બહુને મેણા ટોણાં મારવા લાગ્યા પણ બહુ બિચારી શું બોલે તે તો મૂંઘી જ રહી હવે દિવસે ને દિવસે માનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખવા લાગ્યા બહુ પણ મૂંગી રહીને બધું સહન કરતી સમય જતા વહુને પાંચમી બાર ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતા જોયું તો દીકરી તો ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળીને સાસુ તો રાતા પીડા થઈ ગયા અને બોલ્યા દીકરીને જીવતી રાખીને શું કરું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાહી ધોઈને દેરામાં ગઈ તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી હે એવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં ચારેય બહેનો મારે ઘેર ગોરાણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવીને જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે ત્યારે વહુ બોલે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં આમ વિચારીને મારી દીકરી રડે છે ત્યારે મા કહે છે અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારેય માતાજીએ એક એક દીકરો પાછો આપ્યો સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપીને મા તો અંતર ધ્યાન થઈ ગયા સાસુ તો આ બધું જોઈને આશ્ચર્ય પામ્યા તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ વહુની માફી માંગી વહુએ તો તે રાતે જંગલમાં બનેલી સર્વ ઘટના સાસુમાને કહી સંભળાવી પતિના પ્રાણ બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો પણ માતાજીની કૃપાથી તે ચારેય ચાર દીકરા મને પાછા મળ્યા સાસુમાં ચારેય દીકરાને પોતાની કાંખમાં લઈને રાજી રાજી થઈ ગયા થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા દીકરાને જોવા માટે ડોસીમાના ઘેરે ઉમટી પડ્યા તેઓ બધા વહુના વખાણ કરવા લાગ્યા હે એવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામા તમે જેવા આ પણેલી વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વ્રત કથા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો માં એ વ્રત જીવ્રત જયા વિજયા માની છે તો મિત્રો આપણે સાંભળી એ વ્રત જીવ્રતની વ્રતકથા દિવાસાની વ્રતકથા મને આશા છે કે આપણને આવ્યો હશે જેમ આ બહુનો ચૂડી ચાંડલો અખંડ રહ્યો સંતાનની રક્ષા થઈ એવી જ રીતે આ વ્રત કરનારને પણ એવું જ ફળ પ્રાપ્ત થાય છે ભાવથી પ્રેમથી માની આરાધના કરવાની અને વ્રતના નિયમ લઈને આ વ્રત પૂર્ણ કરાય છે તો મિત્રો આપણે સાંભળી મા વ્રત જીવ્રત માની કથા વાર્તા કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મા વ્રત માની જે જીવ્રત માની જે જયા માની જે વિજયા માની જે હે મા અમારા ખોળાના ખૂંદનારની રક્ષા કરજો હે મા અમને જીવનમાં વિજય પ્રાપ્ત થાય સુખ શાંતિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો બોલો મા મહાશક્તિ મહામાયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ